બધાને ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની ત્રણ કિરણાકૃતિ સમજ્યા હતા, જેમાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે પ્રકાશનું કિરણ બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સમાં જુદી જુદી રીતે આપાત થતું હોય તેનું વક્રીભવન કેવી રીતે થાય, ખાસ આપણે આ ત્રણ નિયમો છે એ સમજવા ખૂબ જરૂરી છે. મેં આકૃતિ દ્વારા ગયા લેક્ચરમાં એ ત્રણેય નિયમો છે એ બરોબર સ્પષ્ટ કર્યા હતા, જેમાં આપણે બહિર્ગોળ લેન્સ ઉપર પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ તો એનું વક્રીભવન એફમાંથી થાય, અંતર્ગોળ લેન્સમાં પ્રકાશનું કિરણ એ વિકેન્દ્રિત એફમાંથી થતું હોય એવો ભાસ થાય એની આપણે ચર્ચા કરી. બીજી કિરણાકૃતિમાં બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરીએ ત્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામતું, જ્યારે અંતર્ગોળ લેન્સમાં એફ માંથી કિરણ આપાત થતું હોય એવી રીતે ભાસ થઈને પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું તો એનું વક્રીભવન મુખ્ય અક્ષને સમાંતર આપણે કર્યું. ત્રીજી કિરણાકૃતિમાં ઓ કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પ્રકાશનું કિરણ જ્યારે બંને લેન્સમાંથી આપાત કરીએ ત્યારે એનું વક્રીભવન થતું નથી, એ કિરણ સીધું જ વક્રીભવન પામીને આઉટરમાં પસાર થઈ જાય છે એની આપણે કિરણાકૃતિમાં ચર્ચા કરી. આના આધારે આપણે આજે બહિર્ગોળ લેન્સમાં વસ્તુને જુદા જુદા સ્થાનોએ મૂકીએ તો એના દ્વારા પ્રતિબિંબ ક્યાં સ્થાને રચાશે, એ પ્રતિબિંબનો પ્રકાર એટલે કે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી, જો વાસ્તવિક હોય તો ઉલટું પ્રતિબિંબ, આભાસી હોય તો ચતુ પ્રતિબિંબ, અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે પ્રતિબિંબ કયા પ્રકારના કદનું રચાય છે, વસ્તુ કરતા નાનું રચાય છે, વસ્તુ જેટલા કદનું રચાય છે કે વસ્તુ કરતા મોટા કદનું રચાય છે એની આપણે આ આકૃતિ દ્વારા સમજ મેળવવાની છે. એટલે આ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે આકૃતિ દ્વારા સમજશું. મેં આગળ 6 આકૃતિ બહિર્ગોળ લેન્સની અગાઉથી દોરેલી છે, આપણે એના આધારે આકૃતિ દ્વારા સમજ મેળવશું. સૌથી પહેલા આપણે વસ્તુને અનંત અંતરે રાખીએ તો બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ છે એ આકૃતિ દ્વારા સમજ. વસ્તુને અનંત અંતરે, અનંત અંતર, ઓકે, વસ્તુ અનંત અંતરે હોય તો આપણે અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપણે આપાત કરવા, કારણ કે જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે લેન્સ પર આપાત થતા કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર હોય છે. તો આ રીતે જ્યારે વસ્તુ અનંત અંતરે બહિર્ગોળ લેન્સ પર આપાત થતા હોય ત્યારે જો તમે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપણે આપાત કરી છે, કે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આ બધા પ્રકાશના કિરણોનું વક્રીભવન છે એ થઈ અને બીજી તરફ વસ્તુની બીજી તરફનું જે એફ ટુ કેન્દ્ર છે એના ઉપર એ આપાત થશે, વક્રીભવન પામશે. એ તમે જોઈ શકો છો કે બધા જ પ્રકાશના કિરણો આ મુખ્ય અક્ષ પરના એફ ટુ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય છે તો ત્યાં પ્રતિબિંબનું સ્થાન આપણે અહીંયા આગળ દર્શાવીશું. તો પ્રતિબિંબનું સ્થાન આપણે ક્યાં દર્શાવશું, વસ્તુ જે જગ્યાએ છે એની બીજી તરફ એફ ટુ કેન્દ્ર પર, વસ્તુની બીજી તરફ એફ ટુ કેન્દ્ર, પ્રતિબિંબનો પ્રકાર અહીંયા પ્રકાશના કિરણો સાચે જ વક્રીભવન પામીને કેન્દ્રિત થતા હોય છે એટલે પ્રતિબિંબ અહીંયા સાચું મળે છે એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક લેશું. અગાઉ આપણે સમજાય વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય એટલે અહીંયા આપણે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું લખશું. પ્રતિબિંબનું પરિમાણ જે અહીંયા પ્રતિબિંબ મળે છે એ એફ ટુ કેન્દ્ર ઉપર એકદમ નાનું મળે છે, અત્યંત નાનું વસ્તુ કરતા, અથવા આપણે એમ પણ કહી શકીએ પ્રતિબિંબ બિંદુવત મળે છે, બિંદુ સ્વરૂપે મળે છે એમ પણ કહી શકીએ. યાદ કરો આપણે ગયા લેક્ચરમાં બહિર્ગોળ લેન્સ ઉપર જે સૂર્યપ્રકાશના કિરણો આપાત થવા દીધા અને એની બીજી બાજુ આપણે કાગળ ઉપર
એ પ્રકાશના કિરણો કેન્દ્રિત થયેલા હતા તો સૂર્યનું જે પ્રતિબિંબ છે એ બિંદુવત આપણને મળ્યું. સૂર્ય તો અત્યંત મોટો છે પણ એનું પ્રતિબિંબ કાગળ ઉપર એકદમ નાનું મળ્યું, તો અત્યંત નાનું બિંદુવત મળ્યું. તો આ રીતે આપણે કહી શકીએ પ્રતિબિંબનું પરિમાણ વસ્તુથી અત્યંત નાનું અને બિંદુવત એટલે કે એકદમ નાનું પ્રતિબિંબ મળે છે. તો આ પ્રતિબિંબનું પરિમાણ છે એની ચર્ચા કરી. તો અહીંયા આગળ આપણે પહેલી આકૃતિમાં સમજ્યા કે જ્યારે વસ્તુને અનંત અંતરે રાખીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન ને વસ્તુથી બીજી તરફ F2 ઉપર મળે છે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હોય છે અને પ્રતિબિંબનું પરિમાણ અથવા વસ્તુથી અત્યંત નાનું કે બિંદુવત હોય છે. હવે આપણે આગળ બીજું સ્થાન લઈએ વસ્તુ. અહીંયા આગળ આપણે આ F1 કેન્દ્ર લઈએ એની બરોબર બીજું તરફ એટલા જ માપે આપણે F2 કેન્દ્ર લઈએ. આ O અને F જેટલું અંતર લઈએ અહીંયા આગળ આપણે 2F1 કે લઈએ. એ જ રીતે આ O અને F2 વચ્ચેનું જેટલું માપ છે અહીંયા 2F2 માપ લઈએ. તમે સ્કેલ થી માપ લઈ શકો જેથી તમારી આકૃતિ છે એ ચોક્કસ રચાશે. ધારો કે O થી F સુધીનું માપ તમે અંદાજિત 2 સેન્ટીમીટર લીધું હોય તો F થી 2F વચ્ચેનું માપ પણ 2 સેન્ટીમીટર લેવું જેથી તમારી આકૃતિ છે એ સરસ અને ચોક્કસ લાગે. તો એ રીતે તમે આકૃતિ છે એ દોરી શકો છો. વસ્તુને આપણે 2F1 થી દૂર રાખવાની છે. 2F1 થી થોડે દૂર વસ્તુને રાખી મુખ્ય અક્ષને થોડીક લંબાવી દઉં અહીંયા. આ વસ્તુને 2F1 થી થોડે દૂર આપણે રાખીએ છીએ. વસ્તુ આ A B નામકરણ કરતો હતો. A બિંદુ અને B બિંદુ વચ્ચેની આ વસ્તુ છે. હવે આપણે અહીંયા પ્રતિબિંબ છે એ કેવું રચાય એની આપણે ચર્ચા કરવાની છે. પહેલા તો આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ આપણે તમે મિત્રો સ્કેલનો ઉપયોગ કરી શકો છો. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપવા થતું હોય તો કિરણાકૃતિ એક મુજબ F2 માંથી પ્રકાશનું કિરણ વક્રી ભવન પામશે. તો આ F2 માંથી પ્રકાશનું કિરણ છે એ મે વક્રી ભવન પામે. હવે બીજું કિરણ છે એ આપણે ઓપ્ટિકલ સેન્ટર O છે એમાંથી આપાત થાય. કિરણાકૃતિ નંબર 3 જ્યારે પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ પર માંથી આપાત કરીએ ત્યારે એનું વક્રીભવન થાય એ કિરણ સીધે સીધું વક્રીભવન પામ્યા વગરનું પસાર થઈ જશે. આ તો અહીંયા તમે જોઈ શકો છો બંને કિરણો છે એ આ બિંદુએ કેન્દ્રિત થાય છે આવડા આ બિંદુ એટલે આપણને પ્રતિબિંબ છે એ અહીંયા મળશે. પ્રતિબિંબ જે મળે છે એ એ બી વસ્તુ કરતા ઉલટું મળે છે એટલે અહીંયા આપણે એ ડેશ અને અહીંયા આપણે બી ડેશ નામ આપીએ. પ્રતિબિંબનું સ્થાન વસ્તુથી બીજી તરફ F2 અને 2F2 ની વચ્ચે પ્રતિબિંબ રચાય છે. વસ્તુની બીજી તરફ F2 અને 2F2 વચ્ચે રચાય છે. પ્રતિબિંબનો પ્રકાર જે પ્રતિબિંબ મળે છે એ તમે જોઈ શકો છો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે એટલે આ પ્રતિબિંબનો પ્રકાર લખી નાખીએ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. પરિમાણ જે પ્રકારની વસ્તુનું કદ છે એના કરતા પ્રતિબિંબ નાનું મળે છે એટલે આપણે લખી શકીએ વસ્તુ કરતા નાનું વસ્તુથી નાનું પ્રતિબિંબ મળે છે. તો આ આપણે અહીંયા આગળ જે વસ્તુને 2F1 થી થોડે દૂર મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન F2 અને 2F2 ની વચ્ચે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું સ્થાન પરિમાણ છે એ વસ્તુથી આપણને નાનું મળે છે એ પ્રમાણે આપણે આગળ દર્શાવ્યું. હવે આપણે ત્રીજું સ્થાન લઈએ વસ્તુ અને આપણે અહીંયા F1 બિંદુ કહી દઈએ
खूणे ની વિરુદ્ધ બાજુ f2b અહીંયા આપણે o થી f જેટલું માપ લીધું એટલું માપ અહીંયા આગળ 2f1 લઈ લઈએ અને અહીંયા આગળ આપણે માપ લઈએ 2f2 હવે આપણે વસ્તુને આ 2f1 ઉપર રાખવાની છે તો આ વસ્તુને આપણે મૂકી દઈએ 2f1 बिंदु A और बिंदु B ये भी वस्तु है वस्तु में स्थान ले लो हूं यहां 2f1 अब આપણે પ્રકાશ કા કિરણો આપાત પહેલું કિરણ કિરણાકૃતિ 1 મુજબ મુખ્ય અક્ષને સમાંતર વક્રી ભવન આપણે f2 માંથી કરશું આમાં માપ ચોક્કસ રીતે લેવું પડશે તો જ તમને પ્રતિબિંબ છે એ ચોક્કસ મળશે બીજું કિરણ આપણે ઓપ્ટિકલ સેન્ટર માંથી આપાત કરીએ જે કિરણાકૃતિ 3 મુજબ વક્રી ભવન પામશે નહીં સીધે સીધું જ એ કિરણ છે એ પસાર થઈ જશે કે આ બંને કિરણો છે એ તમે જોઈ શકો છો આ બિંદુએ કેન્દ્રિત થાય છે એટલે પ્રતિબિંબ છે એ આની ઉપર બરોબર 2f2 પર આપણને પ્રતિબિંબ છે એ મળે છે એ આ 2f2 બરોબર તો આ પ્રમાણે આપણને પ્રતિબિંબ મળે છે મેં અગર ચોક્કસ માપ લીધું નથી પણ જો તમે ચોક્કસ માપથી આ કિરણાકૃતિ દોરશો તો જેટલું કદનું તમે પ્રતિબિંબ લીધું હશે વસ્તુ લીધી હશે એટલા જ કદનું તમને પ્રતિબિંબ મળશે મારે થોડું મોટું પ્રતિબિંબ મળ્યું કારણ કે મેં ચોક્કસ માપ વડે આકૃતિ નથી દોરી પણ તમે ચોક્કસ માપથી આકૃતિ દોરશો તો તમને એ પ્રમાણેનું પ્રતિબિંબ ચોક્કસ મળશે હવે પ્રતિબિંબનું સ્થાન દર્શાવવાનું છે તો પ્રતિબિંબ છે એ વસ્તુની બીજી તરફ 2f2 પર મળે છે વસ્તુની બીજી તરફ 2f2 પર પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબ એ ઉલટું અને વાસ્તવમાં મળે છે એટલે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ અને જેટલા કદનું વસ્તુ છે એટલા જ કદનું પરિમાણ ધરાવતું પ્રતિબિંબ મળે છે એટલે વસ્તુ જેટલા ત્રીજી કિરણાકૃતિમાં જોયું કે વસ્તુને આપણે 2f1 પર રાખીએ તો પ્રતિબિંબનું સ્થાન એ વસ્તુની બીજી તરફ 2f2 પર મળે છે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે અને પ્રતિબિંબનું પરિમાણ છે વસ્તુના કદ જેટલું જ હોય છે જે આપણે કહી છે હવે આપણે વસ્તુને ચોથા સ્થાન પર રાખીએ તમે જોઈ શકો છો વસ્તુને આપણે લેન્સની નજીક નજીક બિંદુઓ પર લેતા જાય એટલે અનંત અંતરે પછી 2f1 થી થોડે દૂર હવે 2f1 હવે આપણે વસ્તુને 2f1 અને f1 ની વચ્ચે મૂકશું આપણે બે બિંદુઓ અહીંયા આગળ દર્શાવી દઈએ આ f1 આ f2 આ 2f1 અને અહીંયા આપણે દર્શાવી દઈએ 2f2 વસ્તુને આપણે રાખવાની છે f અને 2f1 2f1 અને f ની f1 ની વચ્ચે a b વસ્તુ છે વસ્તુનું સ્થાન f1 અને 2f1 ની વચ્ચે કિરણાકૃતિ મુજબ કિરણો આપાત કરીએ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ એનું વક્રી ભવન f2 માંથી થશે કિરણાકૃતિ 1 મુજબ બીજું કિરણ આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી આપાત કરીએ બંને કિરણો છે એ આપણે અહીંયા આ બિંદુએ કેન્દ્રિત થતા હોય એ પ્રમાણે આપણને મળે છે એટલે પ્રતિબિંબ છે એ તમે જોઈ શકો છો અહીંયા મળે છે એ બી એના કરતા બિલકુલ ઉલટું એ ડેશ બી ડેશ પ્રતિબિંબ મળે છે તમે જોઈ શકો છો જે પ્રતિબિંબ મળે છે એ 2f2 થી થોડે દૂર આપણને પ્રતિબિંબ મળે છે એટલે સૌથી પહેલા પ્રતિબિંબનું સ્થાન વસ્તુની બીજી તરફ f2 થી થોડે દૂર મળે છે
प्रतिबिंब नो प्रकार तमे जो जे रीते वस्तु छे एना करता बिल्कुल उल्टू प्रतिबिंब मळे छे, એટલે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે। પ્રતિબિંબનું પરિમાણ આમનામ જ ખ્યાલ આવી જાય, વસ્તુ કરતા ઘણું મોટું પ્રતિબિંબ મળે છે, વસ્તુથી મોટું પ્રતિબિંબ મળે છે, અથવા તમે વિવર્ધિત શબ્દ પણ યુઝ કરી શકો, વિવર્ધિત એટલે મોટો આકારનો પ્રતિબિંબ મળે છે। તો આ રીતે આપણને પ્રતિબિંબ મળે છે। પાંચમું સ્થાન આપણે લઈએ, હવે આપણે સૌથી પહેલા આ વસ્તુને 2f1 અને f1 ની વચ્ચે મૂક્યું, હવે આપણે વસ્તુને હજી લેન્સની નજીક લઈ જશું, તો બિંદુ f1 ઉપર વસ્તુને રાખીએ, આ f1 2f1 ની બીજી તરફ f2 અને 2f વસ્તુને આપણે રાખશું f1 પર, a b આપણે અહીંયા વસ્તુનું સ્થાન લખી નાખીએ, F1 વસ્તુ ને પ્રકાશ કિરણ આપણે આપાત કે પહેલા મુખ્ય અક્ષને સમાન એનો વક્રી ભવન કિરણાકૃતિ 1 મુજબ F1 માંથી આપણે કરી નાખીએ, બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર માંથી આપણે આપાત ઓપ્ટિકલ સેન્ટર માંથી બીજું કિરણ આપણે આપાત, બંને કિરણો છે એ આમ જોવા જઈએ તો અહીંયા મેં ભેગા નથી કર્યા, પણ તમે આ બંને કિરણોને ખૂબ જ લાંબા અંતરે તમે લંબાવતા જાઓ તો બંને કિરણો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થશે, એટલે કે બંને કિરણો 2f2 થી ઘણા બધા અંતરે આપણને કેન્દ્રિત થશે એવું આપણને મળશે, અને પ્રતિબિંબ છે ખૂબ જ આપણને મોટા કદનું મળશે, એટલે અહીંયા પ્રતિબિંબ જે મળશે એ અનંત અંતરે મળશે, અનંત અંતરે બંને કિરણો ભેગા થઈ જશે, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે, કારણ કે કિરણો કેન્દ્રિત થશે, જો જેમ બને એમ આગળ જશું એમ એકબીજાની નજીક તો આવતા જશે, એટલે કિરણો સાચુકલા કેન્દ્રિત થશે, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે, અને વસ્તુ કરતા અનેક ગણું મોટું પ્રતિબિંબ મળશે, વસ્તુથી ઘણું જ મોટું, એટલે કે મોટું એટલે વિવર્ધિત પ્રતિબિંબ આપણને જોવા મળે છે। તો આ રીતે F1 પર વસ્તુને મૂકતા અનંત અંતરે વાસ્તવિક અને ઉલટું અને વસ્તુથી ઘણું જ મોટું એટલે કે વિવર્ધિત આપણને પ્રતિબિંબ જોવા મળે છે। છઠ્ઠું સ્થાન આપણે વિચારીએ, હવે વસ્તુને આ લેન્સની ઓર નજીક લઈ જઈએ, ઓ ઓપ્ટિકલ સેન્ટર અને F1 ની વચ્ચે વસ્તુને મૂકીએ, F1 2F1 એની વિરુદ્ધ બાજુ F2 અને 2F વસ્તુને આપણે આ O અને F ની વચ્ચે મૂકીએ, AB વસ્તુ છે, વસ્તુનું સ્થાન દર્શાવી દો O અને F વચ્ચે, આપણે મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપાત કરીએ, કિરણાકૃતિ F મુજબ એનું વક્રી ભવન આપણે F2 માંથી કરી નાખીએ, ઓકે। હવે બીજું કિરણ આપણે ઓપ્ટિકલ સેન્ટર માંથી આપાત કર્યું, તેનું વક્રી ભવન તો કરવાની જરૂર નથી, અહીંયા તમે જુઓ તો આ જે બે કિરણો છે એ બંને કિરણો દૂર જાય એમ એકબીજાથી દૂર જતા જાય છે, જેમ એને આપણે લંબાવતા જઈએ એમ એકબીજાથી દૂર જતા જાય છે, એટલે વસ્તુની બીજી તરફ કિરણો કેન્દ્રિત થવાની કોઈ શક્યતા રહેતી નથી, પણ જો આપણે આ બંને કિરણોને આપણે પાછળ તરફ આમ લંબાવીએ તો આ બંને કિરણો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય એવું આપણને ભાસ થાય છે, એ આપણે આ તો અહીંયા આગળ પ્રતિબિંબ મળશે, બીજું આ ભાસ થતા હોય એવો ભાસ થાય છે, એટલે જે પ્રતિબિંબ મળશે એ આભાસી મળશે, આભાસી પ્રતિબિંબને હું ડોટેડ લાઈન વડે દર્શાવી દઉં, આ A ડેશ આ B ડેશ, ઓકે। પહેલા તો આપણે પ્રતિબિંબનું સ્થાન વસ્તુ તરફ F1 થી દૂર પ્રતિબિંબ મળે છે, વસ્તુ તરફ F1 થી દૂર પ્રતિબિંબ મળે છે, બીજું J
જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક તો મળતું નથી, આભાસી મળે છે, એટલે આભાસી. અને બીજું તમે આકૃતિમાં એ પણ જોયું, ચતુ પ્રતિબિંબ મળે છે, વસ્તુ છે એના કરતા મોટું પ્રતિબિંબ મળે છે, એટલે વસ્તુથી મોટું પ્રતિબિંબ અથવા વિવર્તિત પ્રતિબિંબ એમ પણ કહી શકો. તો આપણે અહીંયા આગળ બહિર્ગો લેન્સમાં છ અલગ અલગ સ્થાનો વસ્તુને રાખી તો એના દ્વારા પ્રતિબિંબ ક્યાં સ્થાને મળે એની આપણે આ આકૃતિ દ્વારા ચર્ચા કરી. આમાં તમારે એક સિમ્પલ લોજિક યાદ રાખવાનું છે કે જેમ જેમ આપણે વસ્તુને નજીક નજીક લેતા જઈએ લેન્સની, એમ પ્રતિબિંબનું સ્થાન છે ને એ એની બીજી તરફ દૂર જતું જાય છે, સિવાય કે આ એક છઠ્ઠી આકૃતિને બાદ કરો. તમે જુઓ વસ્તુને અનંત અંતરે રાખી તો પ્રતિબિંબ F2 ઉપર, વસ્તુને 2F1 ની દૂર રાખીએ તો પ્રતિબિંબ F2 થી થોડું દૂર ક્યું, F2 અને 2F2 ની વચ્ચે. હવે વસ્તુને આપણે 2F1 તો પ્રતિબિંબ એનાથી ઓર દૂર ક્યું, 2F2 ઉપર. વસ્તુને આપણે 2F1 અને F1 ની વચ્ચે એટલે નજીક લાવ્યા તો પ્રતિબિંબ 2F1 થી 2F2 થી થોડું દૂર ક્યું. વસ્તુને આપણે F1 ઉપર તો પ્રતિબિંબ અનંત અંતરે ક્યું. આ વસ્તુને એક આ જે છઠ્ઠી આકૃતિ છે એમાં આપણે આપણે અલગ લોજિક લાગુ કરવું પડશે. પ્રતિબિંબનો પ્રકાર છે દરેકમાં વાસ્તવિક અને ઉલટું જ પ્રતિબિંબ છે છઠ્ઠી આકૃતિને બાદ કરતા. અને પ્રતિબિંબનું પરિમાણ પણ જેમ વસ્તુને નજીક લાવતા જઈએ એમ વસ્તુનું પ્રતિબિંબનું પરિમાણ છે એ મોટું થતું જાય. પહેલા બિંદુ હોય પછી વસ્તુ કરતા થોડું નાનું, વસ્તુ જેટલું પછી વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા એના કરતા મોટું પ્રતિબિંબ આપણને મળતું જતું હોય છે. તો આ એક લોજિક થી આપણે આ છે છ આકૃતિ છે યાદ રાખી શકીએ. આવતા લેક્ચરમાં આપણે અંતર્ગો લેન્સમાં વસ્તુને ક્યાં જુદા જુદા સ્થાને રાખીએ તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે, પરિમાણ અને એ પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે એની આપણે ચર્ચા